બનાસકાંઠામાં ભાબર ચોર ટુકડીઓ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. હમણાં જ વીતી ગયેલી દિવાળીના તહેવાર બાદ બેસતા વર્ષના દિવસે ભાબર હાઈવે પર આવેલ કરિયાણા દુકાનમાં ચોરી કરી બેસતા વર્ષનું જાણે મુહૂર્ત કરેલ હોય તેવું લાગી રહ્યું છે. આજ રોજ 12 દિવસ ભાબરમાં બીજી ચોરીનો બનાવ બન્યો છે. ભાબર જૂના ખાતે આવેલ નળેશ્વરી માતાનું મંદિરને નિશાન બનાવીને મંદિરની દાનપેટી ચોરી મંદિરના પાછળના ભાગે લઈ જઈ રોકડ રકમની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. અગાઉ આ મંદિરમાં 3 વાર ચોરીનો બનાવ બનેલ છે. આજ દિન સુધી પોલીસ ચોર સુધી પહોંચી શકી નથી. મંદિરમાં સતત ચોરી થતા દરબાર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. પોલીસની કામગીરી ઉપર ગ્રામજનો સવાલો ઉઠાવી રહ્યા છે. દિયોદર 3 રસ્તા ઉપર આ મંદિર આવેલું છે નાગણેશ્વરીમાંનું. ત્યાં વારંવાર ચોરી થઈ છે. અગાઉ પણ 2-3 દિનની થઈ હતી અને રાત્રે વળી કોઈક તસ્કરોએ આખી પેટી દાન પેટી ત્યાંથી ઉઠાવીને પાછળ મેદાન પડ્યું છે ત્યાં લઈને તોડી છે. અને એની પહેલાં પણ 2-4 જગ્યાએ ચોરી થઈ છે. એનો ઉકેલ નથી આવ્યો અને ભાબર પોલીસ શું કરે છે એ આપણને ખબર નથી પડતી. જો મંદિર જ સેફ ના હોય તો વ્યક્તિના મકાન તો કેવી રીતના સેફ હોય? એમ બસ કાયદો અને વ્યવસ્થા કેવી છે? કાયદો અને વ્યવસ્થા તો શું, હપ્તા ઉઘરાવામાં વ્યસ્ત છે પોલીસ. એમને શું પૈસા જ જોવે છે? આવું કોઈ કામ કામગીરી કરવી નથી. તસ્કરો એમને હપ્તા આપે છે શું છે ખબર જ ખબર પડતી નથી. ચોરીમાં એમનો પછી તો હવે પોલીસ ઉપર નિર્ણય શું લેશે એના ઉપર આધાર છે. હવે સરકાર શું નિર્ણય લેશે? આભાર. અમારે રાઠોડ સમાજનું નાગણેશ્વરમાંનું મંદિર આવેલ છે અને અગાઉ પણ 2-6 મહિના પહેલું પણ ચોરી થયેલી છે અને એની પછી આજ રાતે કોઈ અજાણા માણસ નાગણેશ્વરમાંની મંદિરે પ્રવેશ કરી અને પેટી ત્યાંથી લઈ જ્યા છે અને એની પછી પાછળના ભાગ ઠાકોર સમાજની જે જગ્યા છે ત્યાં પેટી નાખી દીધી અને જ્યાં ત્યાં પૈસા અંદર હતા ત્યાં અંદર બધું અજાણા માણસ ત્યાંથી ચોરી કરી અને લઈ ગયા છે. ભાભર પોલીસને મારી નમ્ર વિનંતી છે કે એમની રાતે પણ પેટ્રોલિંગ હતું, પેટ્રોલિંગ કરો, એમનો આભાર. પણ અમારા વિસ્તારમાં થોડું થોડું પેટ્રોલિંગ કરી અને આવા ચોરોનો તત્વોને કડી સજા થવી જોઈએ અને એને જેલના હવાલે કરવા દેવે એવી મારી રાઠોડ સમાજ રાઠોડ હુકમસિંહ મદારસિંહની મારી નમ્ર વિનંતી છે. વારંવાર ચોરીઓ થાય છે તો આ બાબતે શું કહેવું તમારું? હવે વારંવાર ચોરીઓ થાય છે. અગાઉ પણ અમે રજૂઆત કરી હતી પણ અગાઉ પણ હવે અમે એ સાહેબ જોડે અમે જવાના છો, રજૂઆત કરવાના છો અને કડી અને આવા ચોરોને તાત્કાલિક પકડી લે એવી અમારી નમ્ર વિનંતી છે રાઠોડ સમાજની અને સમાજની પણ.